નમસ્કાર આપની આસપાસની જગ્યાઓનું નકશા સ્વરૂપે આલેખન આપણે આપણે જોયું છે નકશો અને ચિત્ર તો નકશો અને ચિત્ર વચ્ચે ફરક હોય છે તો સૌ આપણે એની ચર્ચા કરીશું નકશો અને ચિત્રમાં શું ફરક છે અહીંયા ગાડી ઘરનું એક ચિત્ર આપેલું છે ત્યારબાદ બાજુમાં આ જ ઘરનો નકશો આપેલો છે તો ચિત્ર અને નકશામાં મુખ્ય ફરક એનું અંતર પ્રમાણમાપ જેવી વસ્તુ છે ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે પરંતુ નકશો દોરવા માટે દ્રષ્ટિકોણનું મહત્ત્વ નથી એટલે કે ચિત્ર અલગ અલગ પરિપ્રેક્ષ્યમાંથી જોતા અલગ અલગ દેખાય છે કે ઘર આગળથી અલગ દેખાય ઉપરથી અલગ દેખાય બાજુમાંથી અલગ દેખાય છે પરંતુ નકશામાં આવું હોતું નથી તે દરેક પરિપ્રેક્ષ્યમાંથી જોતાં એક સરખો જ દેખાય છે એટલે ચિત્ર અને નકશા વચ્ચે મુખ્ય આ તફાવત છે કે એનો દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો હોય ચિત્રમાં નકશામાં એવું હતું નથી અહીંયા આગળ એક નકશો આપેલો છે જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના થાય તો શું આપણે પ્રશ્નોના જવાબ આપી શકીશું અહીં ત્રણ પ્રશ્નો છે રાઘવના ઘરથી તેની શાળાનું અંતર કેટલું છે શું નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે રાઘવ અને તેની બહેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરથી નજીક છે તો આ નકશા ઉપરથી આ જવાબ આપવા અઘરા પડશે કારણ કે તેમાં તમે કંઈ નક્કી કરી શકો તેમ નથી કે રાઘવનું ઘર ક્યાં છે એની બહેનની શાળા ક્યાં છે તો આપણે થોડું આ નકશાને સુધારીશું અથવા એમાં શું હોય તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ તેની ચર્ચા કરીશું હવે આ જ નકશાને આપણે થોડો અલગ રીતે દર્શાવ્યો છે જેમાં દરેક વસ્તુ માટે આપણે એ જોઈએ જેની સંજ્ઞાઓ આપી છે કે ઉપર પહેલી સંજ્ઞા મકાનની છે બીજા નંબરનું દુકાન ત્રીજા નંબરની સંજ્ઞા શાળા દર્શાવે છે માર્ગ દર્શાવે છે તળાવ અને દવાખાનું જેથી નકશામાં આપણે આ વસ્તુઓને ઓળખી શકીએ છીએ કે ભાઈ આ શાળા છે આ તળાવ છે આ દવાખાનું છે એવી જ રીતે બીજું અગત્યનું પરિબળ છે અંતર આ રોડનું અંતર અડધો કિલોમીટરનું અંતર છે તેમજ અહીંયા અંતર એક કિલોમીટર છે જેથી કરીને આપણે નકશામાં તેનું અંતર તથા તે સંજ્ઞાઓને સરળતાથી ઓળખી શકીએ તો સંકેતોના ઉપયોગ કરવાથી અને સ્થળોના અંતર દર્શાવવાથી નકશાને સરળતાથી સમજી શકાય છે હવે તમે નીચેના પ્રશ્નના જવાબ આપી શકશો કે રાઘવના ઘરથી રાઘવની શાળા કેટલી દૂર છે કારણ કે અંતર દર્શાવેલા છે કોને શાળા ઘરથી વધુ નજીક છે રાઘવની કે મીનાની તે પણ સરળતાથી તમે કહી શકશો અને માર્ગના મહત્ત્વના ભૂમિચિન્હો કયા કયા છે તે પણ આપણે કહી શકીશું સૌથી અગત્યની બાબત છે પ્રમાણમાપ નકશો કોઈ પણ હોય તેમાં પ્રમાણમાપ ખૂબ જ અગત્યની બાબત છે તો નકશામાં દર્શાવેલ અંતર એ જમીન પરના વાસ્તવિક અંતરને સમ પ્રમાણ હોય છે નકશો નાનો બનાવીએ તો પ્રમાણમાપ નાનું લઈએ છીએ નકશો મોટો હોય તો પ્રમાણમાપ મોટું લેવાય છે અને એ જમીન પરના અંતરને સમ પ્રમાણ હોય છે ત્યારબાદ બીજો મુદ્દો છે નકશો દોરતી વખતે જમીન પરના એક કિમી કે દસ કિમી કે સો કિમી અંતરને નકશામાં એક મિમી એક સેમી દ્વારા દર્શાવી શકાય છે નકશાની જરૂરિયાત પ્રમાણે પ્રમાણ આપણે લેવામાં આવે છે બરાબર કોકવાર પ્રમાણ વધુ દર્શાવાય છે અથવા પ્રમાણમાપ ઓછો પણ દર્શાવાય છે ટૂંકમાં નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ સ્થળને અન્ય વસ્તુ સ્થળની સાપેક્ષમાં દર્શાવાય છે એટલે કઈ વસ્તુ કોની બાજુમાં છે એ વસ્તુ મહત્ત્વની હોય છે જુદી જુદી વસ્તુ સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે આપણે નકશામાં જોયું હતું ઘર માટે અલગ ચિહ્ન હતું દુકાન માટે અલગ ચિહ્ન હતું શાળા માટે અલગ ચિહ્ન હતું એમ જુદી જુદી વસ્તુઓ માટે અલગ અલગ સંકેતોનો ઉપયોગ થાય છે નકશામાં સમાન વસ્તુનું કચ સમાન દર્શાવવામાં આવે છે નકશો ઉપરથી દેખાતું દ્રશ્ય ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે એનો મતલબ કોઈ બી વસ્તુ સમાન હોય બે વસ્તુ તો એ સમાન જ દર્શાવવામાં આવે છે જ્યારે ચિત્રમાં દૂરની વસ્તુ નાની અને નજીકની વસ્તુ મોટી દેખાડે છે આપણે એને ઉદાહરણ દ્વારા જોઈશું અહીંયા એક બગીચાનું ચિત્ર છે અને બાજુમાં બગીચાનો નકશો છે તો બગીચાના ચિત્રમાં આપણે જોઈએ છીએ ઝાડ જેમ દૂર દૂરના છે તેમ નાના છે જ્યારે નકશામાં તે બધા સમાન દર્શાવેલા છે નકશામાં પ્રમાણમાપનો ઉપયોગ થાય છે નિશ્ચિત નકશા માટે પ્રમાણમાપ એક જ રહે છે કોઈ બી એક નિશ્ચિત નકશો હોય તો એના માટે પ્રમાણવાપ એક જ રાખવામાં આવે છે અહીંયા ઘડી ગુજરાતનો એક નકશો આપેલો છે આપણે જોઈએ છે કે એમાં નીચે એનો પ્રમાણવાપ દર્શાવેલો છે અને તેને ઓળખવા માટે જે ચિહ્નો છે તે પણ દર્શાવેલા છે જેથી નકશાને સરળતાથી સમજી શકાય આમ આપણે નકશાને સરળતાથી સમજવા માટે પ્રમાણમાપ અને દ્રઢ સંજ્ઞાઓ મહત્ત્વની છે આભાર